મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે ત્યાં ક્લિક કરશો બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે નમસ્કાર મિત્રો લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું કે એક વિડીયો આપણે લાવીએ છીએ અને વિડીયોને એડિટિંગ કેવી રીતે કરશો એડિટિંગ કરીને લોઅર થર્ડ કેવી રીતે મૂકીશું એનિમેશન ટેક્સ્ટ ઇફેક્ટ કેવી રીતે આપશું અને તમામ પ્રોસેસ પૂરી કર્યા પછી ઓડિયો કટ કેવી રીતે કરશું અને તમામ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી આપણે એને શેર કરીને એક્સપોર્ટ કેવી રીતે કરશું શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો ઇમ્પોર્ટ મીડિયામાં જઈશું ઇમ્પોર્ટ મીડિયામાં કોઈ આપણે વિડીયો લાવીએ ઓકે આ વિડીયો આપણી પાસે આવી ગયો છે આ વિડીયોને આપણે ડ્રેગ કરીને આપણે ટ્રેકમાં મૂકીએ છીએ અહીંયા મિત્રો ટ્રેક છે ટ્રેક ઉપર તમે રાઈટ ક્લિક કરશો એટલે તમે ઇન્સર્ટ ટ્રેક કરી શકો છો ડાયરેક્ટ જ તમે અહીંયા પ્લસ કરશો તો પણ ટ્રેક એડ થશે જેટલા ટ્રેક તમારે કરવા હોય આ ટ્રેક ઉપર રાઈટ ક્લિક મારશો અને તમે કરશો રિનેમ ટ્રેક રિમૂવ ઓલ એમ્પ્ટી ટ્રેક એમ્પ્ટી ટ્રેક જેટલા હોય એ પણ રિમૂવ કરી શકશો પર્ટિક્યુલર એક પણ કરી શકશો અને રિમૂવ એમ્પ્ટી ટ્રેક કરું છું અહીંથી તમે ટ્રેકની જે સાઇઝ છે એ નાની મોટી કરી શકશો અહીંથી અન્ડુ રીડુ કટ છે કોપી પેસ્ટ છે આ જે સ્પ્લિટ છે બે વિડીયો જ્યારે આપણે સ્પ્લિટ કરવાના હોય આ તમારી જે ટાઈમલાઈન છે એને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો આ રીતે મિત્રો અહીંયા ટાઈમલાઈનની વાત આપણે અગાઉ કરી ગયા અત્યારે આપણે આ વિડીયો જે છે વિડીયો આપણે શરૂઆત કરીએ છીએ ક્યાંથી આપણે કટ કરવો ઓકે આ ઓડિયો જે છે ઓડિયોના જે વેવ્સ છે વેવ્સ ઉપરથી તમારે એના હેડથી પકડવાનું છે સૌપ્રથમ ગૂગલ ક્રોમ તો સૌપ્રથમ અહીંયા આવે છે તો મિત્રો આ જે છે અહીંથી આપણે વિડીયો ચાલુ કરો છે આગળનો ભાગ છે આપણે કાઢી નાખવો છે માત્ર તમારે કરવાનું છે સ્પ્લિટ સ્પ્લિટ માટે તમે જો એસ દબાવવાનું છે માત્ર કીબોર્ડ ઉપરથી એસ દબાવશો તો પણ આ સ્પ્લિટ થઈ જશે આગળનો ભાગ જે છે હું પકડીને ખાલી ડિલીટ કરી દઉં છું ઓકે અહીંથી વિડીયો આપણો પ્લે થશે હવે વાત કરીએ આપણે લાઇબ્રેરીમાં અથવા તો મીડિયામાં ફરીવાર જઉં મિત્રો મીડિયામાં જઈને મારી જોડે જે છે એ ઓલરેડી અત્યારે લાઇબ્રેરીમાં પડ્યું છે લાઇબ્રેરીમાં મેં મારી પોતાની ડિફોલ્ટ લાઇબ્રેરી બનાવી છે એની અંદર ડિફોલ્ટમાં તમે મૂકી શકો છો તમારે જે ઇમ્પોર્ટ કરીને તો ડિફોલ્ટમાં મેં એક ઇન્ટ્રો બનાવેલો છે એને હું આગળ મૂકીશ ત્યારબાદ મેં એક મોબાઈલ ઇન્ટ્રો બનાવ્યો છે એ પણ મૂકીશ અને ત્યારબાદ આઉટરો જે છે એ પણ હું છેલ્લે મૂકીશ બરાબર આઉટરો અહીંથી પણ લઈ શકો છો અને છેલ્લે આપણે જ્યારે મૂકવું હોય ત્યારે પણ લઈ શકો છો હવે ઇન્ટ્રો જે છે એને પહેલાં વિડીયો મૂકી દઈશ ઇન્ટ્રોનો ત્યારબાદ મારે મોબાઈલ ઇન્ટ્રો મૂકવો છે હું અહીંયા મૂકીશ મોબાઈલ ઇન્ટ્રો આને આપણે પછી મૂકવું છે એટલે છેલ્લે આ વિડીયોને આપણે અહીંયા આગળ ડ્રેગ કરી લઈએ હું આને ટાઈમલાઈનને થોડી નાની કરી દઉં વિડીયો બહુ લાંબો છે એટલે આપણે અહીંથી એસ કરીને સ્પ્લિટ કરી દઈએ પાછળનો વિડીયો આપણે ડિલીટ કરી દઈએ આટલો વિડીયો છે આપણી પાસે અને ત્યારબાદ આ છેલ્લે આઉટરો જે છે અહીંયા લાવી દઈએ ઓકે મિત્રો ત્યારબાદ હું આ ટાઈમલાઈન થોડી મોટી કરી દઉં છું અહીંયા તમને વિડીયો આખો દેખાય છે હવે આપણી પાસે બે ઇન્ટ્રો છે એક આઉટરો છે અને એક વિડીયો છે હવે વિડીયોમાં ઓડિયો અહીંથી સ્ટાર્ટ કરવાનો છે આપણે અને જ્યાં જ્યાં આપણને જરૂર પડે ત્યાં ત્યાં આપણે એડિટિંગ કરીશું શરૂઆત કરીએ અહીંથી જ્યારે વિડીયો આપણો સ્ટાર્ટ થાય છે વિડીયો સ્ટાર્ટ થાય છે ત્યારે મારે કોઈ ટેક્સ્ટ જોઈએ છે તો હું ટેક્સ્ટ પકડીને અહીંયા મૂકીશ આ રીતે એનોશન એનોશનને કરીશું વેલકમ ઓકે વેલકમ ટુ માય ચેનલ અથવા તમારું ચેનલનું નામ ઓકે આને આપણે મૂક્યું આને આપણે એનિમેશન આપવું છે તો જઈશું બિહેવિયરમાં બિહેવિયરમાં જઈને હું આપીશ પલ્સેટિંગ બરાબર હવે અહીંયા તમે જુઓ કે આને બિહેવિયર મળી ગયું અહીંથી ક્લિક કરીને સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઉપર જઈશું તમે જુઓ આને એનિમેશન મળી ગયું અહીંથી તમે એની સાઇઝ નાની મોટી કરી શકો છો અહીંથી જે છે તમે ટેક્સ્ટ પણ ચેન્જ કરી શકો છો ટેક્સ્ટનું જે સ્કેલ છે એ ઓકે ત્યારબાદ મિત્રો આવું જે છે એનિમેશન આમાંથી કોઈ પણ મૂકી શકો છો તમામ એનિમેશન આ રીતે થશે ત્યાર પછી આ વિડીયો અહીંયા પત્યો ક્રોમ ઉપર જઈને લખો હવે જ્યારે વિડીયો પતે છે ત્યારે હું નીચે લોઅર થર્ડ લાવવા માંગુ છું તો જઈશું આપણે લાઇબ્રેરીમાં લાઇબ્રેરીમાં જઈને આપણે જે પોતાની જે કેમ્પટેશિયાની લાઇબ્રેરી છે ત્યારબાદ આપણે જઈશું લોઅર થર્ડમાં લોઅર થર્ડમાંથી કોઈ પણ એક આપણે લઈશું જેમ કે આ મેં લીધું શીમર ઓકે તો આ છે મિત્રો નીચે લોઅર થર્ડ હું ખાલી એને પ્લે કરું છું ઓપન આ નીચે જ્યારે આપણે એનિમેટેડ જે પ્લે આવે છે એ હું અહીંથી આને નાની કરી દઉં છું એકદમ અને આપણે જ્યારે વચ્ચેનો પોઈન્ટ છે ત્યાં મૂકીશું અને આપણે એકદમ નીચે અહીંયા લોઅર થર્ડ જોઈએ છે લોઅર થર્ડ જે છે એની ઉપર આપણે અહીંયા ડબલ ક્લિક કરીશું જો ડબલ ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમે જોયો છો અહીંયા તમે ટેક્સ્ટ ચેન્જ કરી શકો છો બરાબર હું આને ફરીવાર ડબલ ક્લિક કરું છું એટલે ટેક્સ્ટ ચેન્જ કરવા માટે તમને કહેશે તો અહીંયા આપણે લખીશું સબસ્ક્રાઇબ ઓકે આને આપણે બંધ કરીએ છીએ ફરીવાર હું આને પ્લે કરું છું ઓપન બોર્ડર સો એટલે અહીંયા પહેલું છે તો આ આપણે લોઅર થર્ડ મૂક્યું આ રીતે લોઅર થર્ડ તમે
અનંત મૂકી શકો છો જ્યાં સુધી તમારે મૂકવા હોય ત્યાં સુધી. તો ધારો કે તમે અહીંયા મૂક્યું, પછી 5 મિનિટ પછી આની આ એક થઈ ગયું એક વખત, આને કંટ્રોલ સી કરો, પાછો અહીંયા લઈ જાઓ કંટ્રોલ વી, પાછો અહીંયા લઈ જાઓ કંટ્રોલ વી. આ રીતે તમારે જેટલા મૂકવા હોય નીચે સબસ્ક્રાઇબ મૂકી શકો છો. બીજું, ધારો કે તમારે છેક સુધી આવું જ રાખવું છે, બરાબર, તો તમારે આને સિલેક્ટ નથી કરવાનું, ડિલીટ કરી દઉં છું. માત્ર એક એનોશન લઈ લો, એનોશન લઈને ટેક્સ મૂકી દો, બરાબર. એ ટેક્સ ઉપર ડબલ ક્લિક કરું છું. ઓકે, ટેક્સ આપણે જોઈએ, અહીંયા ટેક્સ આવી ગઈ. એ ટેક્સનો કલર ચેન્જ કરો એટલે તમને દેખાશે. ઓકે, આને ડબલ ક્લિક કરું છું અને લખું છું સબસ્ક્રાઇબ. ઓકે, હવે આ ટેક્સને આપણે ગમે તે નાની મોટી કરીને અને તમે એકદમ છેડે અથવા તો વિડીયોના તમારે જ્યાં મૂકવા હોય જે છેડા ઉપર મૂકી દઈશું. તો અહીંયા તમારું થઈ ગયું આ સબસ્ક્રાઇબનું બટન. હવે મિત્રો, આને હું મિનિમાઇઝ કરું છું થોડી, અને મારો વિડીયો જે છે છેક વિડીયો પૂરો થાય ત્યાં સુધી મારે આ ટેક્સ દેખાડવી છે. તો આને હું ખેંચી લઈશ, આને પણ હું બિહેવિયર આપીશ જમ્પ એન્ડ ફોલ. તમે જુઓ એ જે ટેક્સ છે એ જમ્પ એન્ડ ફોલ થશે જ્યાં સુધી વિડીયો ચાલુ રહેશે ત્યાં સુધી. ઓપન બોર્ડ પર સોઈ લઈને પહેલું છે મિત્રો, ઓપન બોર્ડ પર ક્લિક કરવાનું છે. ક્લિયર? તો આ રીતે તમે ઇફેક્ટ પણ આપી શકો છો અને છેક સુધી વિડીયો ચાલુ રહે ત્યાં સુધી એને ટેક્સ્ટ આ રીતે એનિમેશન આપી શકો છો. તો આ થઈ મિત્રો જે વાત થઈ બિહેવિયરની. ઓકે, હવે વાત થાય છે, આને હું થોડું નીચે મૂકી દઉં છું, હવે ઓડિયોની, બરાબર. ઓડિયો કેવી રીતે સુધારવો? તો ધારો કે અહીંયા ભૂલ પડી છે, આટલેથી આટલો ઓડિયો મારે કટ કરવો છે. તો મિત્રો, આગળ આપણે સમજાવ્યું હતું એ રીતે અહીંથી આપણે જે લાલ કલરનું જે છે એ ખેંચીશું અહીંયા, તો આટલી આપણે ટેક્સ સિલેક્ટ થઈ જાય છે. આ રીતે વિડીયો હું જેટલા પણ વિડીયોનો ઓડિયો છે આ રીતે હું કરીશ, કેમ કે આટલો ભાગ જ મારે નથી જોતો. તો રાઈટ ક્લિક કરીને હું કરીશ ડિલીટ નહીં પણ રિપલ ડિલીટ, જેથી જે ભાગ કપાઈ બી જાય છે અને આ ભાગ આગળ ચોંટી પણ જાય છે. તો હવે જ્યારે હું ભાગ કાપીશ ત્યારે સીધો ઓડિયો બદલાઈ જશે. તો તમારે જેટલા શબ્દોની ભૂલ પડી હોય એ શબ્દો આ રીતે તમે ડિલીટ કરી શકો છો. અહીંથી તમે મિત્રો જ્યારે શબ્દો ડિલીટ કરતા હોય ત્યારે ઓડિયો ખાસ આ રીતે ઝૂમ કરી દેજો, જેથી તમને પર્ટિક્યુલર જે ભાગ તમારે કાપવો છે એ જ ભાગ તમને ખબર પડે. ક્લિયર? ત્યારબાદ આ ઓડિયો એડિટિંગની વાત પતી. હવે અહીંથી જે ઓડિયો જે છે, ઓડિયો ધારો કે તમારો રેકોર્ડ જે છે એ ઓડિયોનો અવોઇસ ઓછો થયો છે તો તમે વધારી પણ શકો છો. હું અહીંયા ખાલી ક્લિક કરું છું, તમે જો ઓડિયો આટલો છે હું ઓડિયોની જે સાઇઝ છે એ વધારી શકું. તો અહીંથી અવાજ વધી જશે. તમારું રેકોર્ડિંગ ધીમું થયું હોય તો ઓડિયો આ રીતે અહીંયાથી વધારી શકો છો. ત્યારબાદ આપણે લાઇબ્રેરીમાંથી કોઈ અહીંયા મૂકવું છે તો લાઇબ્રેરી ઉપર જઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા આઇકોન છે, આઇકોનમાં પણ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા આઇકોન છે. એમાંથી હું લઉં છું એજ્યુકેશનમાંથી, એજ્યુકેશનમાંથી કોઈ આપણે લીધું કેલ્ક્યુલેટર, બરાબર. કેલ્ક્યુલેટરને હું અહીંયા નાનું મોટું કરી શકું છું. સ્ક્રીન મારી ચાલુ છે, પાછળ વિડીયો ચાલુ છે. આ કેલ્ક્યુલેટર એટલા માટે દેખાયો કારણ કે મારો વિડીયો જે છે ઓલરેડી નીચે છે, બરાબર. એ ટ્રેકની ઉપર તમે જેટલું મૂકો છો વસ્તુ એ બધી તમને અહીંયા દેખાશે, બરાબર. હવે વાત રહી અહીંયા શરૂઆત કરીએ આની, તો આને પણ બિહેવિયર તમે એનિમેશન આપી શકો છો. અહીંયા હું ક્લિક કરું અને મૂકું છું, પાછું તમે પ્લે કરો. તો તમારા ચાલુ વિડીયોમાં પણ તમે આની સાઈઝ આ રીતે ગમે ત્યાં નાની મોટી કરી શકો છો, બરાબર, અને પ્લે કરી શકો છો. તો આ રીતે તમે કમ્પ્લેટ ગમે ત્યાંથી આ રીતે મૂકી શકો છો. બીજું મિત્રો, ખાસ કરીને હું તમને ઇમેજ માટે બતાવું, હું પ્લસ કરું છું અહીંયા. આ તો વાત થઈ અંદર લાઇબ્રેરીમાંથી કાઢવાની, પણ અહીંયા હું ક્લિક કરું છું અને ઇમ્પોર્ટ મીડિયા કરું છું અને કોઈ પણ ઇમેજ જે છે આપણી પાસે ઇમેજ લાવું છું અને ઇમેજ ઓપન કરું છું. આ ઇમેજ હું ઇમેજને અહીંયા મૂકું છું અંદર મારા વિડીયોની ઉપર. તો આ ઇમેજ એમને માઈ, પણ આ ઇમેજ મારે લાવી છે અહીંયા, બરાબર, અને એ પણ એનિમેશન આપી છે. બિહેવિયરમાં જઈશ અને શિફ્ટિંગ ક્લિક કરી તરત જ તમે પ્લે કરો. એ આપણે ઓપન કરવાની છે. તો કોઈ પણ ઇમેજ છે ઇમેજને પણ આ રીતે એનિમેશન આપી શકો છો, બરાબર. એટલે આ જે છે અહીં લાઇબ્રેરીમાંથી તમે આઇકોન તો લેશો જ, પણ આઇકોન સિવાય કોઈ પણ ઇમેજ તમારી પાસે હોય એ તમે એને એનિમેશન આપી શકો છો. એ જ રીતે સેમ આ બધી બિહેવિયરની જે એનિમેશન છે એ વિડીયોમાં પણ આપી શકો છો, બરાબર. ધારો કે પાછળથી કોઈ એક વિડીયો આપણે કટ કરીએ અહીંયાથી. તો આ મિત્રો જે ઇમેજ જે છે ઇમેજને બદલે આપણે વિડીયોમાં પણ એવી ઇફેક્ટ આપી શકીએ. ધારો કે અહીંયા એક વિડીયો મૂકું છું, બરાબર. આ વિડીયો જે છે એ ઓલરેડી આ મોટો છે, તો એ વિડીયોને આપણે પહેલાં તો ઓડિયો બંધ કરી દઈએ, કેમ કે ડબલ ઓડિયો થશે. હું આ ઓડિયો આનો બંધ કરી દઉં છું. હવે આ જે વિડીયો છે એ ઓલરેડી અહીંયા આવી ગયો છે અને નીચે એક વિડીયો આપણો ચાલુ છે, બેઝિક વિડીયો. આ વિડીયો ઓલરેડી અત્યારે એટલી સ્ક્રીન છે એટલે આ પાછળની સ્ક્રીન દબાઈ ગઈ છે. હું આને આ રીતે કરી દઉં છું, તમે જો આ બે સ્ક્રીન થઈ ગઈ. ઓકે, તો આ ઉપરનો વિડીયો છે, આ નીચેનો આપણો મૂળ વિડીયો છે. ઉપરના વિડીયોને પણ હું આ રીતે ઇફેક્ટ આપી શકું, જેમ કે આપણે પોપઅપ ઇફેક્ટ આપી. હું અહીંથી પ્લે કરું છું, આ પાછળનો વિડીયો છે, આ ઉપરનો વિડીયો પોપઅપથી આવશે.
હું તમને અલગ અલગ વિભાગમાં આપણે અહીંયા એનો પરિચય મેળવીશું. ઓકે, તો વિડીયો ચાલુ છે અને પોપઅપ ઇફેક્ટ પણ ચાલુ છે, તો આ રીતે મિત્રો એને ઇફેક્ટ પણ આપી શકો છો. હવે વાત થઈ વિઝ્યુઅલ ઇફેક્ટની, આપણે એક જે બાકી રહી ગઈ હતી એ વિઝ્યુઅલ ઇફેક્ટ કઈ રીતે આપવી. હું અહીંયા ક્લિક કરું છું, ત્યારબાદ મિત્રો આપણે જઈશું વિઝ્યુઅલ ઇફેક્ટમાં. વિઝ્યુઅલ ઇફેક્ટમાં આપણે લઈશું રિમૂવ કલર, પણ એના માટે કોઈ ગ્રીન સ્ક્રીન પહેલાં આપણી પાસે જોશે. તો ગ્રીન સ્ક્રીન માટે આપણે ઇમ્પોર્ટ કરી લઈએ છીએ એક મીડિયા, ગ્રીન સ્ક્રીન. હવે વાત કરીશું આપણે ગ્રીન ઇફેક્ટની. ગ્રીન ઇફેક્ટ અહીંથી આપણે ખેંચીને અહીંયા મૂકી દઈશું. બરાબર, આ આપણી પાસે જે ગ્રીન ઇફેક્ટ છે, હું આને ઓડિયો બંધ કરી દઉં પહેલાં. આનો આપણે ઓડિયો બંધ કરી દઈએ. હવે તમે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો આ ઉપરની જે ગ્રીન ઇફેક્ટ છે એ અત્યારે પ્લે થાય છે. ઓકે, તો આ ગ્રીન ઇફેક્ટ જે છે એમાંથી આપણે આજે ગ્રીન કલર કાઢી નાખીએ છીએ. બરાબર, તો એના માટે આપણે યુઝ થશે ક્રોમા કી. વિઝ્યુઅલ ઇફેક્ટમાં જઈશું, રિમૂવ એ કલર, એની ઉપર ગ્રીન જે છે ભાગ એના ઉપર આપણે મૂકીશું. બરાબર, અહીંયા આપણો મૂળ વિડીયો પાછળ છે, એની ઉપર આ ગ્રીન સ્ક્રીન ઇફેક્ટ હતી. ગ્રીન સ્ક્રીન ઇફેક્ટ જે છે એ આપણે ગ્રીન જે વિડીયો હતો એની ઉપર મૂક્યું. હવે મિત્રો હજી કલર ગયો નથી, કારણ કે આપણે ઊભા છે આ વિડીયો ઉપર અને ગ્રીન કલર આપણે કાઢવાનો છે. એના માટે રિમૂવ એ કલર જે ઇફેક્ટ એડ કરી એની પ્રોપર્ટીઝમાં જઈશું. અહીંયા કલર આપણે સિલેક્ટ કરીશું, અહીંથી આપણે આઈ ડ્રોપર લઈશું. ડ્રોપર લઈને આપણે જે કલર છે એ ક્લિક કરીશું. બરાબર, તમે જોઈ શકો છો પાછળનો વિડીયો આપણને શો થઈ ગયો અને અહીંયા જે ગ્રીન ભાગ હતો એ નીકળી ગયો. ગ્રીન ભાગ નીકળ્યો પણ એ પાછળ તમે ઝૂમ કરીને જોશો તો અહીંયા ગ્રીન કલર તમને દેખાય છે. તો એ સેટિંગ જે છે એ ટોલરન્સ તમારે અહીંથી પ્લસ માઇનસ કરવાનું છે. જેવું ટોલરન્સ તમે સેટ કરશો એટલે મિત્રો જે ગ્રીન ભાગ છે એ નીકળી જશે. બરાબર, સોફ્ટનેસ તમે લાવી શકો છો, એ જ રીતે હ્યુ અને સેચ્યુરેશન તમે કરી શકો છો, અને અહીંયા નીચે ડિફરન્સ પણ કરી શકો છો. આ બધું સેટિંગ કરીને મિત્રો કલર નીકળી જાય અને પછી તમે એને પ્લે કરી શકો છો. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો ગેટ ઓપન બોર્ડ ફોર ફ્રી. ઓકે, તો આ રીતે તમે ઇફેક્ટ આખી ગ્રીન સ્ક્રીન ઇફેક્ટ પણ લાવી શકો છો. બીજું મિત્રો, આ જે સ્ક્રીન હતી એ આખી હતી, તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંથી હું એને નાનું પણ આ રીતે કરી શકું છું અને નાનું કરીને આ જે સ્ક્રીન છે એ સ્ક્રીન નાની કરીને અહીંયા મૂકી શકીએ અને પછી પણ આપણે ઇફેક્ટ આપી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો ગેટ ઓપન બોર્ડ ફોર ફ્રી. તો આ રીતે સરસ મજાની ઇફેક્ટ તમે ગ્રીન ઇફેક્ટ પણ આપી શકો છો. મેં લગભગ બધા જ મુદ્દા અહીંયા સમજાયા છે. હવે આપણે આ વિડીયોને એક્સપોર્ટ કરીએ છીએ. બરાબર, એક્સપોર્ટ કરીએ, આટલું જ કરીએ. આપણે પાછળનો ભાગ છે મિત્રો એ જે છે હું કટ કરી દઉં છું જેથી આપણે વિડીયો સરળતાથી ફટાફટ થઈ જાય. તો હવે મિત્રો જવાનું છે શહેરમાં. શહેરમાં જઈને લોકલ ફાઇલ, એની અંદર તમારે કસ્ટમ જે પ્રોડક્શન સેટિંગ છે એની ઉપર ક્લિક કરવાની. ફોર તમારે જે વિડીયો લેવાનો છે એ લેવાનો છે એમપી ફોર ઓનલી 720 પિક્સલ. ઓકે, જો તમે ઇન્ટરેક્ટિવ કર્યો હોય વિડીયો અને ઇન્ટરેક્ટિવને બટન વચ્ચે મૂક્યો હોય તો ઇન્ટરેક્ટિવ સાથે જ્યારે કરશો ત્યારે તમારે કરવાનું છે એમપી ફોર વિથ સ્માર્ટ પ્લેયર 720 અથવા તો 480. ઓકે, અત્યારે આપણે સિમ્પલ વિડીયો છે એટલા માટે આપણે કરીશું. યુટ્યુબ માટે જ્યારે વિડીયો એડ કરતા હોય ત્યારે મિત્રો આ જ આપણે જોઈશે એમપી ફોર 720. આની ઉપર ક્લિક કરી નેક્સ્ટ કરું છું. તમારું ટાઇટલ આપો પ્રોજેક્ટનું, ત્યારબાદ આપણે ફિનિશ કરશું. ફિનિશ કરશું એ રેન્ડરિંગ પ્રોજેક્ટ થાય છે. રેન્ડરિંગ પ્રોજેક્ટ પૂરો થઈ જાય એટલે મિત્રો તમારો વિડીયો એકદમ રેડી. આ એકદમ વિડીયો રેડી થઈ ગયો છે. આ રીતે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મેં લગભગ તમામ વસ્તુ અહીંયા સમજાવી છે અને આપણે જે કેમ્ટેશિયાના આ બધા ભાગ અહીંયા પૂર્ણ થાય છે. આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું. અસ્તુ.